గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీవైబీఏ మెయిన్ సైకాలజీ స్వాస్థ్యమైన విజ్ఞానం పేపర్ నెంబర్ 14 యాజ్ ఏ యూనిట్ 1.3 ప్రశ్న స్వాస్థ్య మనోవిజ్ఞానం జీవ సామాజిక మోడల్ આજનો જે વિષય છે એ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનનું જે સામાજિક મોડેલ છે. આપણે જાણીએ છીએ કે શરીર અને મન એકબીજા સાથે સંકળાયેલા છે, તેને અલગ પાડી શકાય નહીં. એટલે એક વિચાર એવો પણ આવે કે મન ને શરીર બંને સાથે મળીને તંદુરસ્તી અને માંદગી જે છે એ નક્કી કરે છે. આમાં તો એવું છે કે તમે જેવું વિચારશો એવું તમે બનશો, એવું તમે પામશો. કેટલાક વિદ્વાનો તો એવું કહે છે રોગ જે છે એ વ્યક્તિ નક્કી કરેલી જે માનસિકતા છે એના ઉપર ડિપેન્ડેડ હોય છે, અને એને છોડાવવા માટે તૈયાર હોય તો તે ચોક્કસપણે એ રોગથી એ મુક્ત થઈ શકે છે. અને આવા જ મોડેલને મનોવિજ્ઞાનની અંદર જૈવ મનોસામાજિક મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. આ જૈવ મનોસામાજિક મોડેલનું નામ જ સૂચવે છે કે એની મૂળભૂત ધારણા એવી છે કે સ્વાસ્થ્ય માંદગી એ એક જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો વચ્ચેની આંતરક્રિયા છે. ફરી વખત સમજીએ કે સ્વાસ્થ્ય અને માંદગી એ જૈવીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટક વચ્ચેની આંતરક્રિયા છે. આ ત્રણેયની ભેગી થઈને જે એક પ્રકારની આંતરક્રિયા સર્જાય છે એને જૈવ મનોસામાજિક મોડેલ તરીકે ઓળખાવ્યું છે. અને આ વાત GL Ingel નામના વિદ્વાને 1980-1982ની અંદર કરેલી છે. કારણ કે જૈવ મનોસામાજિક મોડેલ એટલી મહત્ત્વની આકૃતિ રચે છે કે જેને ઊંડાણપૂર્વક સમજવી ખૂબ જરૂરી છે. જૈવ મનોસામાજિક મોડેલની આગળ એક વાત કરીએ તો એના પેટા મુદ્દામાં એવું સમજાવ્યું છે કે ભાઈ જૈવ મનોસામાજિક મોડેલ વિરુદ્ધ જૈવીય મોડેલ. હવે એક મુદ્દાના સ્વરૂપે અહીંયા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જૈવ મનોસામાજિક મોડેલ વિરુદ્ધ જૈવ મેડિકલ મોડેલ. અહીંયા બે વસ્તુ સમજવાની છે ખાસ. એક તો જૈવ મનોસામાજિક મોડેલ અને એના વિરુદ્ધ કે એના અગેન્સ્ટ એક બીજું મોડેલ જે છે એ જોવા મળે છે, અને એ છે જૈવ મેડિકલ મોડેલ. જૈવ મેડિકલ મોડેલ અને એ જે છે એની વાત અહીંયા કરી છે. પહેલી વસ્તુ અહીંયા એ સમજાવે છે કે ભાઈ જૈવ મનનો સામાજિક મોડેલને સમજવાનો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ જે રસ્તો છે એ જૈવ મેડિકલ મોડેલના વિરુદ્ધમાં સમજવાની વાત છે. આપણે વાત કરીએ છેલ્લા 300 વર્ષથી જૈવ મેડિકલ મોડેલ જે છે એ મોટાભાગની તંદુરસ્તીના પ્રેક્ટિસ નર્સની વિચારસરણીથી નિયંત્રિત થાય છે. એટલે એક રીતે તમે એવું પણ કહી શકો કે ભાઈ જૈવ મનોસામાજિક મોડેલ જે છે એની રચના આશરે 300 વર્ષ પહેલાં થઈ ચૂકી છે. ખાસ સમજો, એક માર્કના પ્રશ્નની અંદર અવારનવાર પૂછાતો પ્રશ્ન છે કે ભાઈ કેટલા વર્ષ પહેલાં જૈવ મેડિકલ મોડેલની રચના થઈ છે, નહીં કે જૈવ મનોસામાજિક મોડેલ. અહીંયા માત્ર જૈવ મેડિકલ મોડેલની વાત કરી છે. અને આ જૈવ મેડિકલ મોડેલ જે છે એ 300 વર્ષ પહેલાં જે છે એ ડેવલપ પામેલો છે. અને અહીંયા એણે જૈવ મનોસામાજિક મોડેલ પ્રમાણે જ બધા રોગને અસામાન્ય રીતે શારીરિક પ્રતિક્રિયાઓના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમ કે જૈવરાસાયણિક જે આપણા શરીરની અંદર પ્રક્રિયાઓ થાય છે એ જૈવરાસાયણિક પ્રક્રિયાઓ જે છે જેની અંદર ચયાપચયની ક્રિયા જે છે એ બધી બાબતો, એની અંદર જ્યારે અસમતુલન કે ચેતાકીય અસાધારણતા ઉત્પન્ન થાય છે ત્યારે ત્યાં જૈવ મનોસામાજિક મોડેલની સાથે સાથે કેટલાક જેવી મેડિકલ મોડેલ પણ કાર્યરત જોવા મળે છે. એટલે કે મનોવૈજ્ઞાનિકો સામાજિક પ્રક્રિયાઓને પણ ધ્યાનમાં લઈને કાર્ય કરે છે અને એની સાથે સાથે મેડિકલ જે છે એને પણ સાથે રાખીને કાર્ય કરે છે. આગળ એને જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એના વિરુદ્ધમાં થોડીક જે વાત છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જૈવ મેડિકલ મોડેલની અંદર એવું કહે છે કે ભાઈ કેટલાક રોગો જે છે એનો અભ્યાસ કરવાનો ઇનકાર તમે ન કરી શકો, કારણ કે એના અભ્યાસ કરવાથી કેટલાક ફાયદાઓ થાય છે. એટલે ત્યાં તમે એનો ઇનકાર છે કરી શકતા નથી, પણ તેમ છતાંય તેની કેટલીક જવાબદારીઓ છે. તેની કેટલીક જવાબદારીઓ છે એટલે કે જૈવ મેડિકલ મોડેલની કેટલીક જવાબદારીઓ છે. એક તો તે શરૂથી જ ઘટાડો કરતું મોડેલ છે. ઘટાડો કરવો એટલે એવી બાબતમાં ઘટાડો કરવાની વાત કરી છે અહીંયા કે ભાઈ જૈવ મેડિકલ જે છે એની અંદર ઘણી વખત લોકો રિપોર્ટ કરાવવામાં કે ઇન્જેક્શનના ડરથી કે અમુક ટેબ્લેટ્સ કે સિરપના ડરથી મેડિકલ મેડિસિન લેવાનું ટાળે છે કે ભાઈ ડૉક્ટર પાસે જવાનું ટાળે છે અને સીધા જ મેડિકલમાં જઈને અમુક ટેબ્લેટ્સ લઈને ખાઈ લે છે. એટલે શરૂથી જ એમાં ઘટાડો છે એ જોવા મળે છે. એ સમજાવી છે, પણ એનો અર્થ એ છે કે તે માનવીની નીચી કક્ષાની પ્રતિક્રિયાઓ તરફ ઘટાડે છે. નીચી કક્ષાની પ્રતિક્રિયા તરફ ઘટાડે છે એટલે એનો મતલબ એમ કે માંદગી જે છે એનું પ્રમાણ વધુ જોવા
જોવા મળે છે અને વધુ જોવા મળે છે. એટલે લોકો જે છે એની કક્ષાને ધીરે ધીરે ડાઉન કરી રહ્યા છે, અને ડાઉન કરી રહ્યા છે એટલે એ સંદર્ભે કે લોકો સ્વાસ્થ્યની બાબતમાં અવેરનેસ કે જાગૃત નથી, એટલા માટે ડૉક્ટર પાસે જવાનું ટાળે છે અને સીધા જ આવી રીતના બાહ્ય રીતે ડૉક્ટરને બતાવ્યા સિવાય અન્ય કેટલીક જગ્યાએથી દવા લઈ અને એનું સેવન છે કરે છે. બીજી વાત એણે એ કરી છે કે જે મેડિકલ મોડેલ એ મૂળભૂત રીતે બેઝિક રીતે માંદગીનું એક ઘટક મોડેલ છે, એક ઘટક સાથ મોડેલ તરીકે એને ઓળખવામાં આવ્યું છે. તે માંદગીને જૈવભંગાણ મતલબ કે એક વિકૃતિના સ્વરૂપમાં સમજાવે છે, નહીં કે જુદા જુદા ઘટકોના પુનઃ સંગઠન તરીકે. જો એક વિકૃતિ આવી છે, એક ભંગાણ થયું છે, એના સંદર્ભમાં એ સમજાવે છે કે ભાઈ બોડીની અંદર કે શારીરિક માનસિક કોઈ એક બાબતમાં ત્યાં ભંગાણ સર્જાણું છે, દેટ ઇઝ કે વિકૃતિ આવી છે, અને એના એ જ સ્વરૂપમાં સમજાવે છે ત્યાં, નહીં કે જુદા ઘટકોને ત્યાં પુનઃ ભેગા કરવાના કે સંગઠિત કરવાના સ્વરૂપમાં. અહીં ફક્ત કેટલાક જેવી ઘટકોની જ વાત કરી છે જે મેડિકલ મોડેલ જે છે. એટલે તમે ડૉક્ટર પાસે જાઓ ને ત્યારે તમને ઉલટી થઈ છે કે ભાઈ ઝાડા થયા છે એવું કહો ને ત્યારે ડૉક્ટર એમ કે શું ખાધું તું તમે, એ પહેલો પ્રશ્ન આવે છે. મતલબ જે મેડિકલ છે બરાબર છે, એ બાયોલોજિકલ આખી બાબત છે, એટલે એ ત્યાં એ વસ્તુ જે છે એ મહત્ત્વના ઘટક તરીકે રહે છે અને એને માંદગીના વિકાસ માટે જવાબદાર પણ હોઈ શકે છે. માંદગી વધતી જતી જોવા મળતી હોય એના વિકાસમાં કદાચ એ ઘટક પણ મહત્ત્વની ભૂમિકા ભજવી જતું હોય છે. હવે આગળ એક અહીંયા બીજી વાત આવે છે કે ભાઈ જે મેડિકલ મોડેલ જે છે એ મન અને શરીર, અહીંયા મન અને શરીર બે છે, એટલે કે દ્વૈતવાદ સૂચવે છે. મન અને શરીર એ જુદી જુદી બાબત છે, બંને અલગ છે. તેમ છતાંય છેલ્લે જૈવ મેડિકલ મોડેલ એ તંદુરસ્તી કરતાં માંદગી ઉપર વિશેષ ભાર મૂકે છે. કયું મોડેલ જે છે એ તંદુરસ્તી કરતાં માંદગી ઉપર સૌથી વધારે ભાર મૂકે છે, તો એના જવાબમાં તમારે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જૈવ મેડિકલ મોડેલ જે છે એ જૈવ મેડિકલ મોડેલ માંદગી ઉપર વિશેષ ભાર મૂકે છે. માંદગી ઉપર વિશેષ ભાર મૂકે છે એનો મતલબ એવો કે તમારી અંદર જે આવેલી એક પ્રકારની માંદગી છે એના લક્ષણો, એના કેરેક્ટરિસ્ટિક કેવા છે એના ઉપર ભાર મૂકે છે અને તંદુરસ્તી ઉપર નહીં. તે તંદુરસ્તી સંવર્ધક વર્તનોને બદલી માંદગી તરફ દોરી જતા જે વિચલનો છે એના ઉપર ભાર મૂકે છે. માંદગીના જે વિચલનો છે એના ઉપર એ ભાર મૂકે છે. આ વાત GL Ingel નામના વિદ્વાને 1977ની અંદર એના સર્વેમાં દર્શાવેલી છે. હવે આપણે જોઈએ આ જૈવ મેડિકલ જે મોડેલ છે તે. હવે જૈવ મેડિકલ મોડેલ જે છે એની કેટલીક મર્યાદાઓ છે, જો દરેકને પોતાની કેટલીક મર્યાદાઓ હોય છે, એમાંની અહીંયા જૈવ મેડિકલ મોડેલને પોતાની એક સૌથી મોટી મર્યાદા કે સૌથી મોટી મુશ્કેલી એ છે કે શા માટે અમુક શારીરિક પરિસ્થિતિઓ ભેગી થઈને અનિવાર્ય રીતે માંદગી તરફ દોરી જાય છે. શું કામ અમુક માંદગીઓ શારીરિક રીતે ભેગી થાય છે અને કેટલીક શારીરિક પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે અને એમાંથી એ કેટલાક પ્રકારની માંદગી તરફ લઈ જાય છે. હવે આ એક દ્રષ્ટાંત દ્વારા સમજ, દાખલા તરીકે જો 6 વ્યક્તિઓમાં, કોઈ પણ 6 થી 5 વ્યક્તિઓમાં, ખાસ કરીને નાના બાળકો બરાબર છે, નાના બાળકોને ઓરીનો રોગ થયો હોય અથવા તો એના સંસર્ગમાં રાખવામાં આવ્યો હોય, એના સંસર્ગમાં રાખવામાં આવ્યા એટલે એનો મતલબ એવો કે 5 થી 6 બાળકોને ઓરી છે, ઓરીનો રોગ થયો છે. એ ઓરીના રોગની સાથે બીજા અન્ય 3 બાળકો કે જેને ઓરી નથી થઈ એવા 3 બાળકોને તમે રાખો એટલે એના સંસર્ગમાં આવે છે. સંસર્ગમાં આવવાથી એને ચેપ લાગે છે. એટલે એવું બની શકે કે એમાંથી 6 કે 5માંથી 3 જણાને ઓરીનો ચેપ લાગે છે. તો અહીંયા સૌથી મોટી મુશ્કેલી એને એ કીધી છે કે ભાઈ શા માટે શારીરિક પરિસ્થિતિઓ ભેગી થાય છે. એટલે એક શારીરિક ઓરીના, એક બાળક ઓરીનું છે, એની શારીરિક પરિસ્થિતિ છે એ ઓરી થયા છે, તો એ ઓરીને બાળકો જ્યાં ભેગા થયા છે એની હારે બીજા બાળકોને તમે મૂકો છો તો એને ચેપ લાગે છે. એટલે કે અનિવાર્ય રીતે ફરજિયાતપણે એ ચેપી રોગ છે એટલે બીજાને લાગે છે. અહીંયા આપણે બીજા એક પણ દૃષ્ટાંત લેવાની જરૂર નથી. અત્યારે વિશ્વની અંદર ચાલી રહેલી વૈશ્વિક મહામારી કોરોનાની જ વાત લઈએ બરાબર છે. એકને ચેપ લાગી ગયો, એક એના સંસર્ગમાં આવ્યો એટલે બીજું એના સંસર્ગમાં આવવાથી એ રોગ છે એ ફેલાય છે, સંક્રમિત થાય છે. એટલે કે એકને માંથી બીજાને ચેપ લાગે છે. ખરેખર તો બધા બાળકોને ચેપ લાગવો જોઈએ, સાચું ને, પણ અહીંયા એવું જોવા મળતું નથી. 5 કે 6માંથી 3 કે 2 બાળકોને એ ચેપ લાગે છે કે 2 કે 3 વ્યક્તિને આ કોરોનાનો રોગ છે એ લાગુ પડે છે બરાબર. તો આ એની પહેલી મર્યાદા છે. બીજી મર્યાદા આવે છે કે કેટલાક સામાજિક મનોવૈજ્ઞાનિક ઘટકો માંદગીને અસર કરે છે. જો અહીંયા એ પણ સમજવા જેવું છે કે ભાઈ માત્ર ને માત્ર
અહીંયા એણે કીધું એ કે માંદગી જ છે એ એના જેવી બાબતો જ અસર કરે છે એવું નથી, પરંતુ જેવી એ બાબતની સાથે સાથે સામાજિક મનોવૈજ્ઞાનિક ઘટક પણ માંદગીને અસર કરે છે. ઘણી વખત આપણે સામાજિક કે ફેમિલી પ્રોબ્લેમ હોય કે કોઈ માનસિક પ્રોબ્લેમ હોય તો એને જે પણ વ્યક્તિ છે એ માંદગીનો અનુભવ છે એ કરે છે, પણ અહીંયા જે મેડિકલ મોડેલ જે છે એની ઉપેક્ષા કે અવગણના કરે છે. એની ઉપેક્ષા કે અવગણના એટલે કોની ઉપેક્ષા કે અવગણના? તો કે સામાજિક અને મનોવૈજ્ઞાનિક ઘટકની અવગણના કે અસ્વીકાર કરે છે. એ માત્ર ને માત્ર જે મેડિકલ મોડેલ કે બાયોલોજિકલ બાબતને શરીરમાં શું થાય છે અને શું ખાધું હતું ને શું પીધું હતું એના ઉપર જ એ આધાર રાખે છે, નહીં કે અન્ય સામાજિક મનોવૈજ્ઞાનિક મોડેલ ઉપર એ આધાર રાખે છે. આ બીજી મર્યાદા એની. ત્રીજી અને છેલ્લી મર્યાદા એ છે કે સારવાર એ રોગનો બરાબર ઇલાજ કરશે કે નહીં એ પણ એક મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો દ્વારા મહત્વપૂર્ણ રીતે અસર પામે છે. બરાબર, રોગ જે છે એનો બરાબર ઇલાજ કરશે કે નહીં કરે એ બાબત છે, એ માત્ર ને માત્ર જેવી એ બાબત કે એના શરીર કે બાયોલોજી ઉપર ડિપેન્ડન્ટ નથી, પણ એની સાથે સાથે સામાજિક અને મનોવૈજ્ઞાનિક ઘટકો પર અસર પામે છે. પણ એને ફક્ત અને ફક્ત માત્ર ને માત્ર જૈવ મેડિકલ દ્વારા સમજાવી શકાય નહીં. જો અહીંયા માત્ર તમે જૈવ મેડિકલ મોડેલ દ્વારા એવું ન સમજાઈ શકો, હા આ બાબતને લીધે એને આ રોગ થયો છે કે આવી માંદગી આવી છે, અહીંયા એની સાથે સાથે મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટક પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, પણ આ મોડેલ એને સ્વીકારતું નથી. એ માત્ર ને માત્ર જૈવિક મેડિકલ બાબતની જ વાત કરે છે, એટલે એના પરિણામ સ્વરૂપે સંશોધકોએ જે મનોસામાજિક મોડેલને બીજા પાસેથી અપનાવ્યું છે એણે પોતે ડાયરેક્ટલી એ નથી લીધું. એટલે એનો મતલબ એવો થયો કે જ્યાં જૈવ મનોસામાજિક મોડેલ પ્રમાણે તંદુરસ્તી રોગની ગેરહાજરી કરતાં વિશેષ મહત્વ છે, એટલે ત્યાં તંદુરસ્તી એનું હેલ્થ કેવી છે એ મહત્વ નથી, એટલે એની હેલ્થની ગેરહાજરી છે, પણ ત્યાં માંદગી ઉપર વિશેષ ભાર મૂકે છે. આમ જેવી એ મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટકો જે છે એ ત્રણેયનો સમાવેશ જે છે એની અંદર કરવામાં આવ્યો છે. અને આ વાત બ્રાનોન અને એના સાથીદારોએ 2007માં વર્ણવી છે એના સંશોધનની અંદર. ઓકે, અહીંયા આપણે આ જૈવ મેડિકલ મોડેલની વાત પૂર્ણ કરીએ છીએ, અને હવે ત્યાર પછી જે છે જૈવ મનોસામાજિક મોડેલ આપણે વાત કરીને કે ભાઈ જૈવ મનોસામાજિક મોડેલ વિરુદ્ધ જેવી એ મોડેલ બંને જે છે એ ઓપોઝિટ રીતે કાર્ય કરે છે, પણ છે પાછા એક સિક્કાની બંને બાજુ. એટલે પહેલું આપણે જે સમજીએ જૈવ મેડિકલ મોડેલ અને એના કેટલાક મર્યાદાઓની વાત કરી, અને હવે જે વાત કરવાની છે જૈવ મનોસામાજિક મોડેલના લાભની. જૈવ મનોસામાજિક મોડેલ જે છે એના લાભ કેટલા છે? બાયોસાઇકો સોશિયલ મોડેલ જે છે એના કેટલાક ફાયદાઓ છે એમાં અહીંયા વાત કરી છે કે ભાઈ મનોસામાજિક રીતે અને સામાજિક ઘટકોની જાળવણી જે છે એ જીવી રીતે પણ થવી જોઈએ. એટલે કે સ્વાસ્થ્ય અને માંદગીના અગત્યના નિર્ણાયક કે મહત્ત્વના ઘટકો છે એ પણ છે. આજે આ બાબત જે છે એ વિશાળ કક્ષાની પ્રક્રિયા બની ગઈ છે. જેમ કે સામાજિક ટેકાનું અસ્તિત્વ અને ઉદાસીનતાની હાજરી. અત્યારે તમે જુઓ સામાજિક ટેકો છે એ લોકોને બહુ ઓછો મળતો હોય છે, અને સપોર્ટ જે છે સોશિયલ સપોર્ટ એ નથી મળતો. સોશિયલ સપોર્ટ જ્યારે પણ ના મળે ત્યારે એ જે છે એની અંદર ઉદાસીનતાની હાજરી છે ચોક્કસ જોવા મળે, નિરાશા છે જોવા મળે છે. એટલે એને કીધું છે કે સૂક્ષ્મ કક્ષાની પ્રક્રિયાઓ જે હોય છે એ પણ ત્યાં અસર કરે. સૂક્ષ્મ કક્ષાની પ્રક્રિયાઓ એટલે જેવી એ બાબતો, અને જેવી બાબતો એટલે એવી કે આપણા બોડી અંદર કેટલાક કોષો આવેલા છે, કોષીય વિકૃતિઓને રાસાયણિક અસમતુલા જઠર કે ચયાપચયની યકૃતની લીવરની કેટલીક બેલેન્સ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ અનબેલેન્સ જ્યારે થાય છે એટલે કે અસમતુલા સર્જે છે ત્યારે પણ માંદગી આવે છે. એટલે કે જૈવ મનોસામાજિક મોડેલ એ બધાની એ ત્રણેયની ભેગી થઈને એક પ્રકારની આંતરક્રિયા સર્જાય છે. એની એ વાત કરી છે આપણે પહેલાં. અહીંયા એ મોડેલ આજે છે એનો ફાયદો એ છે એક કે ભાઈ સ્વાસ્થ્ય અને માંદગી એ બહુવિધ ઘટકોને લીધે ઊભા થાય છે. સ્વાસ્થ્ય અને માંદગી એ કોઈ એક ઘટકને લીધે ઉત્પન્ન નથી થતા, પણ બહુવિધ અનેક ઘટકોને લીધે છે એ ઉત્પન્ન થાય છે, અને બહુવિધ ઘટકોની પાછી ત્યાં અસર એ ઉપજે છે. કોઈ એક ઘટક છે એ કોઈ એક કારણ છે એ અસર કરતું નથી, અનેકવિધ છે એમ. અને આ મોડેલ વધારેમાં વધારે ત્યાં સુધી એની રજૂઆત કે સમજૂતી આપે છે કે ભાઈ મન અને શરીરને સ્વસ્થ અને માંદગીની બાબતમાં જુદા પાડી શકાય નહીં 100%. આની સાથે પૂરેપૂરું સાયકોલોજી અને કેટલાક કાઉન્સેલરો કેટલાક સાયકાટ્રીઓ જે છે એ એગ્રી થાય છે કે ભાઈ મન અને શરીરને તમે ક્યારેય જુદા ન પાડી શકો. મનની શરીર ઉપર અને શરીરની મન ઉપર અસર છે એ વર્તાય છે. મોટાભાગના લોકો માથું દુખે છે, પગ દુખે છે અને પેટ દુખે છે જે પ્રશ્ન કે એમાંથી સૌથી વધારે માથું દુખવાનો પ્રશ્ન જે છે
એ વ્યક્તિના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. અને આજના જે મનોવૈજ્ઞાનિકો છે, વિદ્વાનો છે, તો ત્યાં સુધી કહે છે કે ભાઈ વ્યક્તિને સૌથી વધારે જે માનસિક પ્રોબ્લેમો ઊભા થાય છે એનું બેઝ, એનું મૂળ જે છે એ શારીરિક સમસ્યાઓમાંથી જ છે. એટલે કે તંદુરસ્તીના આ બાબતની અંદર વ્યક્તિને ખરેખર રોગ એ શરીર સાથે ત્યારે જ ડેવલપ થાય છે કે જ્યારે એનું મન જે છે એ કોઈ પ્રોબ્લેમમાં મુકાય છે, મનની અસર જે છે શરીર ઉપર જોવા મળે છે ત્યારે. એટલે દાખલા તરીકે તમે વિચારો, કોઈ વ્યક્તિને ચિંતા અને સતત સ્ટ્રેસ હોય, હતાશા હોય, ને એની લાંબા ગાળે અસર છે એ મગજ ઉપર થાય છે. જે તો નાની એવી વાત, પણ સીધી અસર એને મન ઉપર થાય, એની મનની અસરના શરીર ઉપર છે ત્યાં થાય છે. એટલે કે તમે આ મન અને શરીર સ્વાસ્થ્ય અને માંદગીની બાબતમાં તો ક્યારેય જુદા પાડી શકતા નથી, કારણ કે બંને વ્યક્તિની તંદુરસ્તીની અવસ્થાને સ્પષ્ટ રીતે અસર કરે છે. અને જે મનોસામાજિક મોડેલ એ માંદગીને સ્થિર અવસ્થાઓનું વિચલન તરીકે નહીં, એક સ્થિર અવસ્થાનું વિચલન તરીકે નહીં, પરંતુ સ્વાસ્થ્ય અને માંદગી બંને ઉપર ભાર મૂકે છે. જેમ જે મેડિકલ મોડેલ જે છે એકમાત્ર અને માત્ર માંદગી ઉપર ભાર મૂકે છે, એમ આ જે જૈવ મનોસામાજિક મોડેલ જે છે એ માત્ર માંદગી ઉપર ભાર નથી મૂકતો, પરંતુ એની સાથે સાથે વ્યક્તિના સ્વાસ્થ્ય એટલે કે તંદુરસ્તી ઉપર ભાર મૂકે છે. એટલે કે આ દૃષ્ટિબિંદુ પ્રમાણે તંદુરસ્તી એવું કંઈક છે કે જે જૈવીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક આ ત્રણેય જરૂરિયાતના પાયા ઉપર રચાયેલી છે. અને ત્રણેય બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આવું આ વિશ્વ સ્વાસ્થ્ય સંઘ એટલે કે WHO એ 1948માં કહેલું છે સ્વાસ્થ્યના સંદર્ભમાં, જે આખા વિશ્વનું સ્વાસ્થ્યની સંભાળ રાખતું એક સંઘ છે, એક સંસ્થા છે, એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંઘ WHO જે છે એણે આ 1948ની અંદર જે છે ત્યારે જણાવેલું છે કે માત્ર ને માત્ર એક જ જૈવીય બાબત નહીં પણ જૈવીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતના પાયા ઉપર રચાયેલું છે જે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય. પછી એણે વાત કરી છે કે ભાઈ કેટલાક સંશોધકોએ સ્વાસ્થ્ય અને માંદગી પ્રત્યેના સંપ્રદાયના સિદ્ધાંત અને અભિગમો અપનાવ્યા છે. એમાંનો એક સિદ્ધાંત એવું જણાવે છે કે કોઈ પણ સંગઠનની બધી કક્ષાઓ, કોઈ પણ સંગઠન હોય એની બધી જ કક્ષાઓ, એની બધી જ માત્રાઓ એકબીજા સાથે શ્રેણીક્રમની દ્રષ્ટિએ જોડાયેલી હોય છે. એક પછી એક ઘટનાક્રમ જેને કહે ને શ્રેણીક્રમ, ક્રમશઃ રીતે જોડાયેલા હોય, અને એમાં થતો એક કક્ષાએ ફેરફાર એ બીજી કક્ષાને અસર કરે. હવે કોઈ એક કક્ષાએ ફેરફાર થયો હોય એટલે બીજી કક્ષાને ચોક્કસ અસર કરે છે. એટલે એનો અર્થ એવો કે સૂક્ષ્મ કક્ષાની પ્રતિક્રિયાઓ કે સોરી ક્રિયાઓ, સૂક્ષ્મ કક્ષાની ક્રિયાઓ કે પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર કોષીય ફેરફાર થાય આપણા બોડીની અંદર, બરાબર, એ વિશાળ કક્ષાની પ્રક્રિયાઓ ઉપર આધારિત, વિશાળ કક્ષાની પ્રક્રિયાઓ એટલે કે સામાજિક મૂલ્યો ઉપર એની અસર છે એ જોવા મળે છે. એટલે કે આ સૂક્ષ્મ કક્ષાના ફેરફારો એ વિશાળ કક્ષા ઉપર અસર છે પાડી છે, અને એથી કેટલાક પ્રશ્નો છે એ ક્યારેક એ બાબતે પણ ઉદ્ભવતા જોવા મળે છે. અને એના પરિણામ સ્વરૂપે સ્વાસ્થ્ય, માંદગી અને તબીબી સારવાર જે છે આંતરિક રીતે સંબંધ ધરાવે છે. એમાં વ્યક્તિનું સ્વાસ્થ્યની માંદગી તબીબી સારવાર જે છે એના ઉપર આધારિત રાખે છે, અને એને આંતરિક રીતે એકબીજા સાથે સંબંધ છે જેમાં વ્યક્તિની અંદર આંતરક્રિયાને લગતા ફેરફારો છે એ થતા જોવા મળે છે. અને આ મુદ્દે પણ કેટલાક સંશોધકોએ આંતરવિદ્યાકીય અભિગમ કે વિચારણા પ્રત્યે સહયોગ જે છે એ માંગીને આગળ આના ઉપર કાર્ય કરતા છે એ જોવા મળે છે. આ વાત પણ GE Squatters એ 1982ની અંદર કરેલી છે કે ભાઈ સ્વાસ્થ્ય, માંદગી અને તબીબી સારવાર જે છે એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલા છે, અને આંતરવિદ્યાકીય વિચારણા કરી અને એને સહયોગ છે એ પૂરો પાડવો જોઈએ, કે ત્રણેયને સાથે રાખીને એટલે કે જેવી સામાજિક અને મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો જે છે એના પ્રત્યે આગળ લઈ જઈને હજુ પણ આના ઉપર સંશોધન કાર્યો છે એ કરવા જોઈએ એવી વાત એણે 1982માં કરેલી છે. અહીંયા એ જૈવ મનોસામાજિક મોડેલ અને જૈવ મેડિકલ મોડેલ જે છે એની મર્યાદાઓ અને ફાયદાઓ જે છે અહીંયા પૂર્ણ થાય છે. ખાસ મિત્રો યાદ રાખજો કે અહીંયા જૈવ મેડિકલ મોડેલની કેટલીક મર્યાદાઓની જ વાત કરવામાં આવી છે અને એના ફાયદાઓની વાત કરવામાં આવેલ નથી, જ્યારે અહીંયા જૈવ મનોસામાજિક મોડેલના કેટલાક ફાયદાઓ કે ઘટકોની વાત છે કરેલી છે. આગળના મુદ્દા ઉપર જઈએ હવે, અને એ જે છે કે જૈવ મનોસામાજિક મોડેલના ચિકિત્સાત્મક સૂચિતાર્થો એટલે કે ક્લિનિકલ રીતે બાયોસાયકોલોજીકલ મોડેલ જે છે એ કઈ રીતે અસર કરે છે એના મોડેલની અહીંયા વાત કરી છે. હવે આ જે મોડેલ છે એ દર્દીઓ પ્રત્યેની ચિકિત્સાત્મક પ્રેક્ટિસ, જે કંઈ પણ દર્દીઓ છે એ દર્દીઓ માટેની ચિકિત્સાત્મક પ્રેક્ટિસ માટે ત્યાં જૈવ મનોસામાજિક મોડેલના સૂચિતાર્થો આપેલા છે. સૂચિતાર્થો એટલે કે ભલામણો અને આગળના ભવિષ્ય માટેના કેટલાક સૂચનો જે છે એ આપેલા છે, અને એ સૂચનોની વાત આપણે કરીએ. નહીં
પહેલું સૂચિતાર્થ છે એની અંદરનું કે સૌથી પહેલાં જૈવ મનોસામાજિક મોડેલ પ્રમાણે નિદાનની પ્રક્રિયામાં જીવીય મનોવૈજ્ઞાનિક અને સામાજિક ઘટક જે છે એની આંતરક્રિયાત્મક ભૂમિકાને ધ્યાનમાં લઈને વ્યક્તિના સ્વાસ્થ્ય અને માંદગીના અભિગમોનું નિદાન જે છે એ કરવામાં આવ્યું છે. હવે ત્યાં નિદાન કરવામાં આવ્યું છે એટલે કે એક રીતે ત્યાં આંતરવિદ્યાકીય ટીમનો અભિગમ જે છે એ અપનાવવામાં આવ્યો છે. અને આંતરવિદ્યાકીય અભિગમ જે છે એ અપનાવવામાં આવ્યો છે એટલે એનો મતલબ એવો થયો કે આ જે અભિગમ છે એમાં ત્રણેય ઘટકોની અસર એની આંતરક્રિયાત્મક રીતે એની કેટલીક ત્યાં ભૂમિકા રહેલી છે એ સમજાવવા માટે આગળ એ જ બાબત ઉપર એ કાર્ય કરે તો એને ઉત્તમ નિદાન પ્રાપ્ત થઈ શકે છે એવી વાત એણે કરી છે. એટલે પહેલું સૂચિતાર્થ એણે એ આપ્યું છે કે ભલામણ એણે એ કરી છે. બીજી જે વાત જે છે એણે એ કરી છે કે ભાઈ જૈવ મનોસામાજિક મોડેલની એવી એક ધારણા છે, એવી એક માન્યતા છે, એવું માને છે કે ભાઈ સારવાર માટે આ ત્રણેય ઘટકો, હવે ત્રણેય ઘટકોની જ્યારે જ્યારે વાત આવે ત્યારે તમારે સમજવાનું કે કયા ત્રણ ઘટકો, તો કે જૈવિક મનોવૈજ્ઞાનિક અને સામાજિક આ ત્રણ ઘટકો એટલે એને બોલશું આપણે જીવીય મનોસામાજિક મોડેલ આ ત્રણેય ઘટકોના સમૂહને સંયુક્ત રીતે સાથે રાખીને તપાસવા જોઈએ. આમ કરવાથી ફાયદો શું થશે ખબર છે? તો કે આમ કરવાથી અમુક વ્યક્તિ પ્રત્યે અદ્વિતીય યુટિલિટી જે જોવા મળે છે એ ઉપચાર પદ્ધતિને લક્ષ્યમાં રાખીને કરી શકો છો. એટલે કે વ્યક્તિના સ્વાસ્થ્યના મોભાને સમગ્ર રીતે ધ્યાનમાં લેવો જોઈએ. વ્યક્તિનું જે કાંઈ બી સ્વાસ્થ્ય છે એની સમગ્રતાને ધ્યાનમાં લેવી જોઈએ, દરેક બાબતને ધ્યાનમાં લેવી જોઈએ. અહીંયા સમષ્ટિવાદી સિદ્ધાંત લાગુ પડે છે. તમે જો તમને યાદ હોય તો SYBA ની અંદર તમે ભણીને આવ્યા છો સેમ.